સ્વતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વડોદરા ખાતે થવાની હોવાથી જિલ્લામાં વિકાસના કામોને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 71મા સ્વાતંત્ર્ય પર્વના રાજ્યકક્ષાની ઉજવણી વડોદરા ખાતે રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં થનારી હોવાથી વડોદરા જિલ્લાના તાલુકાઓમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી લોક સુખાકારીના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કામો માટે રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. રાજ્યના પશુપાલન ગૌ સંવર્ધન મંત્રી બચુભાઈ ખાબડ તથા પંચાયત ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુલુભાઈ બેરા તથા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના અધ્યક્ષ રમીલાબેન બારા અને ધારાસભ્ય દિનુમામાની ઉપસ્થિતિ માં પાદરા તાલુકાના રણુ ઘાયજ અને નરસિંહપુરા ગામોમાં કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ઘાયજ ગામે આરસીસી રોડનું ખાતમુહૂર્ત યોજાયું હતું. પાદરા નગરપાલિકામાં વિવિધ વિકાસના 2 કરોડ ઉપરાંતના કામો માટે ખાતમુહૂર્ત યોજાયું હતું. વડોદરા જિલ્લાના પાદરા શહેરની અંદર આગામી 15મી ઓગસ્ટ 71મો સ્વતંત્ર દિનની ઉજવણી રાજ્ય સરકાર રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણીના વરસ હસ્તે થવાનું છે. એના અનુસંધાને ઓગસ્ટની 5મી તારીખથી શરૂ કરીને સમગ્ર બરોડાના ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય કે નગરપાલિકાઓ હોય, રાજ્ય સરકારે કરેલા કામનો એનો પૂરા થયેલા કામની અર્પણ વિધિ અને નવા શરૂ કરવાના શુભારંભના કામ માટે સમગ્ર ગુજરાતના મંત્રીમંડળના આજે વડોદરા જિલ્લાની અંદર 11 જેટલા મંત્રીઓ આવા અનેક વિસ્તારોની અંદર કામગીરી કરી છે. એના ભાગરૂપે અમારે પણ મારા સાથી રાજ્યના કક્ષાના અમારા ચેરમેન શ્રી મોળુભાઈ બેના, અમારા બેનશ્રી રમીલાબેન બારા, માન્ય ધારાસભ્ય શ્રી મામા, એ બધા સાથે મળીને આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મેં સવારથી 2 કામોનો અર્પણ વિધિ કરી છે. પાદરા શહેરની ભૂગર્ભ ગટર યોજના અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાદરા શહેરમાં 17 કરોડના વિકાસના કાર્યોનું મંત્રી દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રસંગે નગરજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા ગટર યોજનાના લોકાર્પણ નિમિત્તે બચુભાઈ ખાબડ અમારા મંત્રી સાહેબશ્રીના વરદ હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આજે જે પાદરાનો પ્રોબ્લેમ જે હતો આટલા વર્ષોથી, જે પાદરા નગરની ગટર જે ઘાસ કેનલ ધરાપુરા કેનલ પર ખુલ્લી મુકાઈ હતી, એને 14 કરોડના સરકારના ખર્ચે 14 કરોડ રૂપિયાના સરકારના ગ્રાન્ટની ખર્ચે આજરોજ ગટરનું લાઇનનું કામ પૂરું કરીને આજે લોકાર્પણ વિધિ કરવામાં આવી છે. એની સાથે સાથે બીજા નગરપાલિકાના કેટલા વિવિધ વિસ્તારના કામો જે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6ના આજે અમે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે. એમાં ધાર્મિક પ્રસંગોના ધાર્મિક મંદિરોના કામ પણ લીધા છે. એની સાથે સાથે અમુક વિસ્તારના સોસાયટીના બ્લોકો જે કોમન પ્લોટમાં મંદિર હોય એવા ધાર્મિક સંસ્થાનો પણ આજે અમે બ્લોકનું ખાતમુહૂર્ત કરેલું છે. જ્યારે બપોર બાદ પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે એડિશનલ ક્લાસરૂમનું લોકાર્પણ તથા પ્રાથમિક શાળામાં પેવર બ્લોક નાખવા માટે અને તુલજા માતાના મંદિર પાસે આરસીસી રોડનું ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો, જેમાં પણ મંત્રીશ્રી અને ગ્રામજનો તેમજ ટીડીઓ સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી. મિતેશ મારીનો રિપોર્ટ, પાદરા.